हेलो गाइज वेलकम टू पटेल्स फ्रो एंड सिस्टर एंड प्लीज़ लाइक शेयर एंड सब्सक्राइब माई चैनल एंड अभी तक आपने चैप्टर टू और चैप्टर वन के एम सी क्यू का वीडियो नहीं देखा है तो प्लीज डिस्क्रिप्शन बॉक्स में उसकी लिंक दी गई है तो आप प्लीज़ जाके देख लीजिए और नाउ वी कैन स्टार्ट चैप्टर नंबर थ्री इज एम सी क्यू लेट स्टार्ट पाकड़ी ए कया प्रकार की मिलकत है पाकड़ी अदृश्य मिलकत है पाकड़ी पैटर्न ट्रेडमार्क कॉपीराइट राइट अदृश्य मिलकत कहवाई નફા ઉપર રહેલો છે પાઘડી એ ખાલી જગ્યાનું નાણાકીય મૂલ્ય છે પાગડી ધંધાકીય એકમની પ્રતિષ્ઠાનું નાણાકીય મૂલ્ય છે જ્યાં વ્યક્તિગત કૌશલ્ય મહત્વ નું હોય ત્યાં પાઘડી સામાન્ય કેવી હોય છે તો ત્યાં સામાન્ય રીતે પાગડી ઓછી હોય વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ઓછી હોય અને નફાનું મહત્વ હોય છે પાગડી માટે નફાની ગણતરી કરવી વધુ હિતાવ છે સતત વધારો થતો હોય અથવા તો સતત ઘટાડો થતો હોય ત્યારે ભારિત સરેરાશ આવે છે તો આમાં આવે પારિત સરેરાશ અપેક્ષિત નફો એટલે શું અપેક્ષિત નફો એટલે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર આ સૂત્ર છે આ યાદ રાખવાનું હોય અને અધિક નફો એટલે શું તો અધિક નફો એટલે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો પણ સૂત્ર છે જે તમારે યાદ રાખવાનું છે તો આપણે સ્વાધન એમ શીખ્યું થઈ ગયા હવે આપણે કંઈક નવા એમસીક્યુ શીખ્યું જોઈએ આ ક્વેશ્ચન માર્ચ બે હજાર અઢારમાં અને જુલાઈ બે હજાર અઢારમાં પૂછાયેલો છે તેથી ઇમ્પોર્ટન્ટ છે પાઘડીનો આધાર કોના ઉપર રહેલો છે હમણાં આપણે સ્વાધ્યાયમાં ગયા ધંધાકીય એકમના ભવિષ્યમાં જળવાઈ રહે તેવા નફા ઉપર પાઘડીનો આધાર નફા ઉપર રહેલો હોય છે જ્યાં વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ત્યાં પાઘડી ખાલી જગ્યા હોય છે વ્યક્તિગત કૌશલ્ય મહત્ત્વનું હોય ત્યાં પાઘડી ઓછી હોય છે એટલે પાઘડીનું મૂલ્ય ઓછું હોય છે આ માર્ચ બે હજાર ઓગણીસમાં પૂછાઈ ગયેલો છે આ પણ સદેમાં તો પાઘડી એ કયા પ્રકારની મિલકત છે પાઘડી અદૃશ્ય મિલકત છે આ પણ પૂછાઈ ગયો છે જો ધંધામાં જોખમનું પ્રમાણ વધારે હોય તો ધંધાની પાઘડીની કિંમત સામાન્ય રીતે કેટલી હોય છે જોખમ વધારે તો પાઘડીની કિંમત ઓછી હોય છે ધંધાકીય એકમની પ્રતિષ્ઠાનું મૂલ્ય એટલે શું તિંદકી એકમની પ્રતિષ્ઠાનું મૂલ્ય એટલે પાઘડી આ વ્યાખ્યામાં આપેલું છે જે પેઢી પાસે આયાત લાયસન્સ ટ્રેડમાર્ક કોપીરાઈટ અને પેટર્નને કારણે તેની પાઘડીનું મૂલ્ય ખાલી જગ્યા હોય તો પાઘડી પેટર્ન ટ્રેડમાર્ક હોય તેની પાસે પાઘડીનું મૂલ્ય હંમેશા ઊંચું હોય છે પાઘડી એ ખાલી જગ્યાનું નાણાકીય મૂલ્ય છે પાઘડી એ ધંધાકીય એકમની પ્રતિષ્ઠાનું નાણાકીય મૂલ્ય છે હમણાં ઉપર આવી ગયો એમ સીક્યુ નીચેના પરિબળો પૈકી કયું પરિબળ પાઘડીના મૂલ્યાંકનને અસર કરતું નથી તો આમાં પાઘડીના મૂલ્યાંકનને અસર ન કરે તે જોવાનું છે માલિકોની કુશળતા પાકડીને અસર કરે છે પછી પેઢીને ખાસ લાભ લાભ થાય તો નફો થાય તો તે પણ અસર કરે છે ધંધાનું સ્થાન મોકાનું હોય કે અત્યારે નવો સાપેલો હોય તો તે પણ અસર કરે છે તો ગ્રાહક નુકસાન અસર કરતું નથી ગ્રાહક ગમે તે જગ્યાએ રહેતો હોય તેનાથી પેઢીને કંઈ લેવા દેવા નથી એટલે ગ્રાહકનું સ્થાન અસર કરતું નથી નીચેના પરિબળો પૈકી કયું પરિબળ પાઘડીના મૂલ્યાંકનને અસર કરે છે તો પાઘડીના મૂલ્યાંકનને અસર કરે ધંધાના વર્ષો અહીંયા ઉપર આવી ગયું ધંધાનું સ્થાન ખાસ લાભ થાય માલિકોની કુશળતા તેવી રીતે ધંધાના વર્ષો પણ તેને અસર કરે છે જો પેઢી જૂના કેટલાક વર્ષોથી ચાલતી હોય તો તેની પાઘડીની મૂલ્ય ઊંચું હોય છે અથવા તેની કિંમત વધારે હોય છે અને જો અત્યારે નવી સપાય હોય તો પાઘડી ઓછી હોય છે પાઘડીના મૂલ્યાંકન માટે સૌથી મહત્વનું પરિબળ કયો છે તો મહત્ત્વનું પરિબળ છે નફો તો ધંધામાં જળવાઈ રહે તેવો નફો પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય ત્યારે કઈ પદ્ધતિ મુજબ પાઘડી માટે નફાની ગણતરી કરવી વધુ હિતાવહ છે દર વર્ષે વધતો એટલે કે સતત વધારો થતો હોય તો ભારીત સરેરાશ આવે આ પણ સ્વાદેમાં આવી ગયેલો પ્રશ્ન છે અપેક્ષિત નફો અપેક્ષિત નફાનું અહીંયા સૂત્ર આપેલું છે તો આપ આ પણ સ્વાધેમાં આવી ગયેલો છે અધિક નફાનું સૂત્ર આ પણ સ્વાદેમાં આવી ગયેલો છે આમાં હવે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વર્તનનો દર અને અધિક નફો એટલે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો ચૌદમાં ક્વેશ્ચન નીચેની માહિતી પરથી ભારિત સરેરાશની નફાની રકમ શોધો તો પહેલાં વર્ષ લખવાના પછી નફો લખવાનો અને ગુણ્યા એનો ભાર અહીંયા ભાર લખવાનો અહીંયા દરેક નફાને વનથી સ્ટાર્ટ અપાય છે એટલે અહીંયા નફો હોય અને અહીંયા વર્ષ હોય તો નજીકના વર્ષને વધારે ભાર મહત્વ આપવામાં આવે છે વન ટુ થ્રી આપી દીધું હવે નફો અને ભાર એનો ગુણાકાર કરવાનો એટલે અહીંયા આવે એકવીસ હજાર અહીંયા આવે અડતાલીસ હજાર અને અહીંયા આવે નેવ હજાર તો ત્રણેયનો સરવાળો કરવાનો અને છેદમાં ભારનો ટોટલ થાય સિક્સ એટલે જેટલો સરવાળો આવે ભારિત નફાનો એના છેદમાં છ લખે એટલે આપણને મળે ભારિત સરેરાશ નફો તો તમે કરો પછી મને કમેન્ટ કરો કે કેટલો આવે છે એક પેઢીના છેલ્લા ચાર વર્ષનો કુલ નફો છોતેર હજાર છે પાઘડીની કિંમત બે વર્ષની ખરીદીના આધારે ગણવાની છે તો પાઘડીની કિંમત કેટલી ગણાય તો અહીંયા પાઘડીની કિંમત બે વર્ષની ખરીદીના આધારે ગણવાની છે અને તેનો કુલ કુલ નફો છે છોતેર હજારનો તો છોતેર હજાર કરવાનો એના છેદમાં ચાર વર્ષનો નફો છે એટલે ચાર કરવાનો છોતેર હજારના છેદમાં ચાર જેટલા આવે એની સાથે બે વર્ષની ખરીદી એટલે ગુણ્યા બે કરવાનો એટલે પાઘડીનું મૂલ્યાંકન મળી જાય તો આ પણ તમારે કમેન્ટ કરવાનો છે ચૌદમાં એમ સી અને પંદરમાં એમ સી આમાં કેટલો આન્સર આવે છે તો તમે કમેન્ટ કરો ભારિત સરેરાશ નફાની પદ્ધતિમાં નીચેનામાંથી કઈ બાબતને ધ્યાનમાં લેવાય છે તો હમણાં આપણે જોયું નજીકના ભવિ નજીકના વર્ષ હોય તેને વધારે મહત્ત્વ આપવામાં આવે છે તો અહીંયા રહ્યું ઓપ્શન એ નજીકના વર્ષોના નફાને વધુ મહત્ત્વ આપવામાં આવે છે એક પેઢીનો છેલ્લા ચાર વર્ષનો ભારિત સરેરાશ નફો ચુમ્માલીસ હજાર છે તો ભારિત સરેરાશ નફાની બે વર્ષની ખરીદીને આધારે પાઘડીની કિંમત નક્કી કરો અહીંયા આપણને પહેલેથી ભારિત સરેરાશ આપી જ દીધેલી છે ભારિત સરેરાશ નફો આપી દીધેલો છે ચુમ્માલીસ હજાર અને અહીંયા પહેલાં આપેલું હતું ચાર વર્ષનો કુલ નફો કુલ નફો આપેલો હોય એટલે છેદમાં તેનો ભાર જેટલો હોય તેટલો લખવાનો હોય અથવા તો તેના નફાના વર્ષો લખવાના હોય પરંતુ અહીંયા ભારિત સરેરાશ નફો સરેરાશ નફો આપેલો હોય ત્યારે આ જ નફો કહેવાય છે સરેરાશ નફો એટલે ચુમ્માલીસ હજાર લખવાનું અને તેની પાઘડી શોધવાની છે બે વર્ષની ખરીદીને આધારે એટલે ચુમ્માલીસ હજાર ગુણ્યા બે કરીએ એટલે આવે અઠ્યાસી હજાર આમાં આવે રાઈટ આન્સર ઓપ્શન બી મૂડીકૃત નફો શોધવાનું સૂત્ર લખો તેનું સૂત્ર આવે સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વર્તનનો દર ગુણ્યા સો એટલે સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વર્તનનો દર ટકામાં એટલે ઓપ્શન ડી પાઘડીના મૂલ્યાંકન સમયે મૂડીકૃત નફાને કોની સાથે સરખામાં આવે છે પાઘડીનું મૂડીકૃત નફાની વખતે પાઘડીનું મૂલ્યાંકન કરવાનું હોય ત્યારે એનું સૂત્ર આવે પાઘડી બરાબર મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી તો તેને કોની સાથે સરખામાં આવે છે તો સરખામણી કરવામાં આવે રોકાયેલી મૂડી સાથે સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર પાઘડી એડ લેશું તો આમાં પણ સૂત્ર લખવાનું છે હમણાં આગળ આપણે જોઈ ગયા ઓગણીસો એમ સિક્યુમાં મૂડીકૃત નફો માઇનસ ધંધામાં રોકાયેલી મૂડી ઓપ્શન એ પેઢીના ચૌડે પાઘડી ક્યાં દર્શાવાશે તો પાઘડી આપણી મિલકત કહેવાય એટલે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર કે જમા બાજુ ન દર્શાવાય નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુએ ન દર્શાવાય એટલે પહેલાં ત્રણ ઓપ્શન ન આવે અને પાકા સ્થરા મિલકત લેણા બાજુ તો મિલકત કહેવાય તો મિલકત લેણા બાજુ દર્શાવાય છે એટલે આપણો રાઈટ આન્સર છે ઓપ્શન ડી થેન્ક યુ